એવું શું છે કે જે બ્લેકમાં છે, પિંકમાં છે, પણ બ્લુમાં નથી? બ્લેકમાં છે, પિંકમાં છે, પણ બ્લુમાં નથી. એવું કઈ દેખાતું નથી. બ્લુ કલરની સાડી પહેરી છે, ખબર નથી શું છે એવું કે જે બ્લેકમાં છે, પિંકમાં છે. વાંધો નહીં, પિંક વાળાને આપો. હા, ગ્રીન પટ્ટી. ગ્રીન પટ્ટી. મારા બા સાવ ખોટી. હા બેન, જણાવો એવું શું છે કે જે પિંકમાં છે, બ્લેકમાં છે, પણ બ્લુમાં નથી? ગોલ્ડન. બેને ગોલ્ડ ઘણું પહેર્યું છે એટલે એમને થયું કે હું ગોલ્ડન બોલું. બ્લેકમાં છે, પિંકમાં છે, પણ બ્લુમાં નથી. જે બહુ જ વિચારી રહ્યા છે એમને પૂછીએ આપણે. કેટલું વિચારો છો બેન તમે, બોલો બેન. એવું શું છે કે જે બ્લેકમાં છે, પિંકમાં છે, પણ બ્લુમાં નથી? એટલે કે કયા પ્રાણી નાનામાં? મને ખબર નથી. એવું શું છે, એવું શું છે કે જે બ્લેકમાં છે, પિંકમાં છે, ના પણ બ્લુમાં નથી? આવતીકાલના એપિસોડમાં ફરી પાછા આવજો બેન, અત્યારે એમને પૂછું. બોલો બેન. વાઇટ. વાઇટ ખોટો જવાબ. હા હા, એવું શું છે, બહુ વિચાર્યા વગર કોમન સેન્સ યુઝ કરો. આવો આવો બેન, આવો એક મિનિટ, નજીક નજીક નજીક. હે કે? લેટર કે? બ્લેકમાં છે, પિંકમાં છે, પિંકમાં છે, બ્લુમાં નથી, એન્ડ ધેટ ઇઝ લેટર કે. મારો જે સવાલ હતો એ સવાલનો આ જવાબ નથી, પણ આ જવાબ પણ ખોટો તો નથી જ. ખૂબ સુંદર, મેં જે વિચાર્યું હતું એના કરતા એક સ્ટેપ ઉપર. હવે હું તમને સાચો જવાબ કહું, આમાંથી કોઈ એવું વ્યક્તિ? જી જી બોલો. લાલ. હે? ના. હવે હું તમને સાચો જવાબ કહું તો તમને એમ થશે કે બધાને આ જવાબ ખબર હશે. એવું શું છે કે જે બ્લેકમાં છે, પિંકમાં છે, બ્લુમાં નથી? બ્લેક અને પિંક બંનેમાં અમિતાભ બચ્ચન હતા, બ્લુ પિક્ચરમાં નહોતા. હા, બ્લેકમાં પણ હતા અમિતજી અને પિંકમાં પણ હતા, પણ બ્લુમાં અક્ષય કુમાર હતા. આ જવાબ સાચો છે, પણ એમણે જે જવાબ આપ્યો એ પણ ખોટો નથી. એમણે પણ બહુ સુંદર જવાબ આપ્યો કે એ બ્લુમાં નથી. આ મેં પણ નહોતું વિચાર્યું. બહુ જ સુંદર. શું નામ બેન તમારું? આશા. આશા માટે જોરદાર તાળીઓ થઈ જાય. સરસ સરસ. સાસુ સફેદ બોલ્યા, જેને કોઈ લેવા દેવા નહોતો જવાબ જોડે, પણ તરત શ્રેય લેવા માટે સાસુ આવી ગયા. મારી વહુ છે, મારી મારી વહુ છે. અને જો એક જ એક જવાબ જો કદાચ વહુનો ખોટો આવ્યો હોત તો મેં પૂછ્યું હતા કોણ છે ખબર નહીં. શરૂ કરીએ, સીટી બજાવો, એન્ટ્રી મારો. પાંચ સવાલ પૂછીશ, પાંચમાંથી જે પણ સૌથી પહેલા સાચા જવાબ આપશે એમને આગળ વધવાની તક મળશે. ખોટો જવાબ આપશો તો સામેવાળાને એક પોઈન્ટ મળશે. સીટી મારીને જવાબ નહીં આપો તો પણ સામેવાળાને એક પોઈન્ટ મળશે. પહેલો સવાલ, મધ્યપ્રદેશની રાજધાની કઈ? ઇન્દોર. ઇન્દોર કે આઉટડોર? ઇન્દોર. ભોપાલ. ઓ સોરી. એક પોઈન્ટ મારી, એમને કન્ફ્યુઝન એ જ હતું કે ઇન્દોર કે ભોપાલ. હા, યુઝ્યુઅલી બધાને હોય કે ઇન્દોર, બટ ઇટ ઇઝ ભોપાલ. બીજા સવાલ તરફ આગળ વધીએ. ચાલો, આ એમપીનું પૂછ્યું એટલા માટે અઘરું, આપણે અમદાવાદ વિશે પૂછીએ. અમદાવાદમાં આવેલા કોઈ પણ ત્રણ તળાવ જણાવો. કાંકરિયા તળાવ, પછી સુકામ ચંડોળા તળાવ, વસ્ત્રાપુર તળાવ,
હું અમદાવાદ નો નથી છતાં બોલી ગયો, શું કામ? તરત જવાબ તમારે, બ્રેક મારવાની નહીં. હવે બે પોઈન્ટ, સરસ. ના બોલ્યામાં નવ ગુણ, ના બોલ્યામાં નવ ગુણ. પણ હવે ત્રણે ત્રણ સવાલના સાચા જવાબ આપવા પડશે, ક્યાં તો તમારે ખોટા આપવા પડશે, એ તમે કરશો નહીં. હા, ત્રણે ત્રણ સવાલના સાચા જવાબ આપવા પડશે. હા, સીટી તમે અહીંયા જ રાખો. હું દરેક પાર્ટિસિપન્ટને કહેતો હોઉં છું, એમ તમને પણ કહીશ, હવે તમારે ગુમાવવાનું કંઈ છે નહીં. હા, એટલે સીટી નજીક રાખો, આવડે કે ના આવડે મારી જ દેજો, એમ પણ જીતશે. હા, ત્રીજો સવાલ. આપણો ભારત દેશ એ તહેવારોનો દેશ ગણાય છે. હા, મને જણાવો, શ્રાવણી પૂનમ એટલે કયો તહેવાર? રક્ષાબંધન. નારિયેળી પૂનમ એટલે રક્ષાબંધન, શ્રાવણી પૂનમ. મારા બે ખોટા, એનું એક ખોટું તો પડ્યું, પણ એમનો જવાબ સાચો છે. પગે શું લાગવાનું? અચ્છા, સીટી પડી ગઈ હતી. શ્રાવણી પૂનમ, નારિયેળી પૂનમ, બંને રક્ષાબંધન. ત્રણ પોઈન્ટ, ચોથો સવાલ પૂછવાની મારે જરૂર નથી. નેક્સ્ટ રાઉન્ડમાં ક્વોલિફાઈ થઈ ગયા બંધુઓ. બંનેને એમનો 1000 રૂપિયાનો બોનસ અર્પિત કરવામાં આવે, પ્લીઝ. ચિંતા નહીં કરો બેન, માત્ર એક રાઉન્ડ 3000 રૂપિયાનો એ રમશે, પછી 5000 ઉપર આપણે ફરી પાછી તરાપ મારવાની છે. શરૂ કરીએ તમારી સાથે MBA રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે આ રાઉન્ડના રૂલ્સ. રાઉન્ડ 2 MBA. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની 3 ગેમ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને આમને સામને રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. પ્રાંજલી, ફેંકો બોલ. માતૃભાષા, તમે જ્યારે મને કહ્યું કે તમારો અભ્યાસ માતૃભાષામાં થયો છે, ગુજરાતી મીડિયમમાં, મને બહુ આનંદ થયો. મારો ખુદનો અભ્યાસ માતૃભાષામાં થયો છે, અને હું હંમેશા કાર્યક્રમમાં કહેતો હોઉં છું અને કહેતો રહીશ કે માસીને પ્રેમ કરો, પણ માને ભૂલીને નહીં. તો બાને પ્રેમ કરો છો? હા, બસ કેટલો કરો છો હવે ખબર પડશે તરત. 1 મિનિટનો સમય આપીશ. કક્કો આવડે છે ને બેન? કક્કો આવડે છે. હા, બસ ચોરી નહીં કરો. હા, મારા કાર્ડમાં ના જુઓ. તમારે 4 નામ બોલવાના છે. હું કક્કામાંથી કોઈ પણ એક અક્ષર તમને કહીશ. ક ખ ગ ઘ ચ છ. નહીં મજા આવે, બધા ઘણા બધા નામ છે. ક્ષ ઉપરથી કોઈ પણ 4 નામ, વ્યક્તિ, વસ્તુ, જગ્યા. ક્ષ. ક્ષમા. ક્ષમા. ક્ષેત્ર. ક્ષેત્ર. ક્ષેત્રપાલ. ક્ષેત્રપાલ. ક્ષેત્રાંગ. ક્ષેત્રાંગ. ચાર થઈ ગયા. અદ્ભુત, ખૂબ સુંદર. આ આ જેટલું સરળ લાગે છે એટલું સરળ નથી. ક્ષ ઉપરના નામ યાદ કરવા. હા, એક ક્ષેત્ર યાદ આવે, એક ક્ષેત્ર ઉપરથી ઘણા બધા શબ્દ છે. ક્ષેત્ર, ક્ષેત્રપાળ, ક્ષેત્રાંગ, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. હા,